હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે એસપીની અંદર ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે, જેની અંદર નોટિસ પરિપત્રનો અર્થ જોયો, સાથોસાથ નોટિસ અને પરિપત્રના પત્રો કેવી રીતના લખવામાં આવે તે પણ આપણે જોયું. હવે આવે છે ત્રીજો મુદ્દો, મેમો. આ ત્રણ સૌથી મહત્ત્વના ટોપિક્સ એક્ઝામની અંદરના છે. એમાં પણ આજનો મુદ્દો એક્ઝામ માટે મહત્ત્વનું છે કે 1 માર્કથી લઈને 4 માર્ક સુધીનું કામ આ વર્ષે કદાચ એક્ઝામની અંદર પૂછવાનો પરીક્ષક પ્રયત્ન કરી શકે એમ છે. જે અંતર્ગત ખાસ કરીને જુઓ તો મેમો શબ્દ જે છે એનું મહત્ત્વ કદાચ એ સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ સમજીએ. આપણે 2 મિત્રો કે 3 મિત્રો બાઇક ઉપર જઈએ છીએ ને સામે પોલીસવાળાને આપણે જોઈએ છીએ ને, તો તરત આપણી પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો આપણે તરત ગાડી ટર્ન મારી લેશું અને બીજેથી વ્યા જશું, અથવા પોલીસે પકડી લીધા આપણને. પોલીસે પકડે એટલે તરત નકારાત્મક ખ્યાલ કે યાર હમણાં મેમો ફાડશે, બિલ ફાડશે, આપણે એવું બોલીએ છીએ. હકીકતે એ મેમો શબ્દ પહેલી જ વાત સામાન્ય રીતે એક મોટી ગેરસમજ છે. મારી તમારી 100 વ્યક્તિ લઈ લેવાથી 80 વ્યક્તિ મેમા શબ્દથી નકારાત્મક પરિચય છે, હકારાત્મક નથી. આજે તો પહેલું કામ આપણે હકારાત્મક એ ખ્યાલને કરવાનો છે. હવે વિચારો કે પોલીસવાળાએ તમને પકડ્યા શું કામ. 2 રીતે આપણે જઈએ. પહેલાં પોઝિટિવ થિંકથી પોલીસવાળાએ તમને પકડ્યા, ઊભા રહ્યા, પોલીસે લાઇસન્સ માગ્યું, તમે બતાવ્યું, ગાડીના કાગળિયા માગ્યા, બતાવ્યા, પોલિસી છે તો કે હા, PUC કાર્ડ તો કે હા, તો પોલીસ તમને કંઈ નહીં કરી શકે, બધું ચેક કરી અને તમને આપી દીધું, જવા દીધા, બરાબર. પણ હવે ઉદાહરણને આપણે રિવર્સ કરીએ તો પોલીસે પકડ્યા એટલે ગેરસમજ ઉત્પન્ન થઈ આપણે ડરવા લાગ્યા. શું કામ? કદાચ આપણી પાસે લાઇસન્સ નથી, PUC કાર્ડ નથી, ગાડીના કાગળિયા નથી કે ઇન્સ્યોરન્સ નથી, અને કોઈ એક મુદ્દા ઉપર પકડશે, આપણી પાસે આ ડોક્યુમેન્ટ નથી, એટલે તરત એમ કહેશે કે 1,000 રૂપિયાનો દંડ, અને એ જે બિલ આપે ને એ બિલ શું છે ખબર છે? મેમો છે. હકીકતે ગેરસમજ આપણી છે. આપણે પોલીસવાળાને જોઈને એમ કહીએ કે હમણાં એ મને મેમો પકડાવશે, પણ એ મેમો ત્યારે પકડાવે છે કે જ્યારે તમે નિયમથી વિરુદ્ધ છો, અને નિયમ ન સમજવો એ આપણી શું છે? ગેરસમજ છે. પહેલાં જ ઉદાહરણમાં બધા જ ડોક્યુમેન્ટ્સ બતાવી દીધા તો પોલીસ કંઈ નથી કરી શકતી, માત્ર ચેક કરીને જવા દેશે, એમની ડ્યુટી છે. પણ એને ખબર છે કે મોસ્ટ ઓફ વ્યક્તિઓ આ બધા નિયમથી વિરુદ્ધ જાય છે, પકડે છે, દંડ કરે છે, અને દંડ કરતા હોવાની સાથે તમને જે બિલ આપે એ બિલ મેમો છે, બરાબર. સેકન્ડ ઉદાહરણ અહીંયા આગળ આપે છે, ઓફિસે સમયસર નહીં પહોંચો તો સાહેબ મેમો આપશે. એટલે પહેલાં 1-2 દિવસ ખીજાય, પણ રેગ્યુલર તમે ઓફિસે ન સમયસર પહોંચો તો તમને ત્યાં આગળ મેમો એટલે એક નોટિસ આપી દેશે અને કહી દેશે કે આ ટાઈમ પછી તમારે ઓફિસે આવવાની જરૂર નથી. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો સેઠ મેમો આપશે. આ મુખ્ય ખ્યાલ છે. તમારા કાર્યમાં થતી, નિયમમાં થતી કોઈ ભૂલ હોય એની માટે લેખિતમાં આપવામાં આવતો પત્ર તો એ શું થયો? મેમો થયો. સેઠ પણ ત્યાં આગળ કહેશે કે ભાઈ તું કામમાં કેમ ભૂલ કરે છે. ટૂંકમાં કર્મચારીની થી કંઈ પણ ભૂલ થાય તો તેની લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે એ જાણ શું કહેવાય? મેમો. કારણ કે હું તમને મૌખિક કહીશ તો તમે કદાચ નહીં સમજો, પરંતુ હું તમને લેખિતની અંદર એક વખત આપીશ એટલે સામેવાળા વ્યક્તિને તરત ખ્યાલ આવી જશે. કદાચ હું બોસ છું અને તમે કર્મચારી છો, લેખિતમાં પહેલાં ખબર પડી જાય કે ભાઈ નોકરીમાં રહ્યો તો ત્યારે આ કન્ડિશન હતી, આ કન્ડિશનનું પાલન નથી કરતો, શેઠે કે બોસે મને મેમો આપ્યો. અને ઘણીવાર એવું બને કે એ મેમો તમને નોકરી પૂર્ણ સમાપ્ત કે કાઢી મૂકવા સુધી પણ ઉપયોગી બનતો હોય છે. તેને લોકો મેમો તરીકે ઓળખે છે, પરંતુ આ ખ્યાલ ખોટો છે. મેમો એ વિધિસર અને અવિધિસર રીતે કોઈ પણ ચોક્કસ બાબતની જાણકારી આપવા માટે જ. પહેલું વિધિસર, નીતિ નિયમ દ્વારા, અવિધિસર નીતિ નિયમ વગર. અમુક મેમો કંપનીમાં રેડી હોય, નામ એડ્રેસ અને જે ભૂલ થયું એટલું જ લખવાનું હોય ને વ્યક્તિને પહોંચાડવામાં આવે. અમુક મેમો એવો હોય અવિધિસર, એક પેજ ઉપર તમે લખીને સહી સિક્કા કરી દો, બરાબર. પોલીસ પકડે છે તો પહોંચ જોઈ હોય તો જ્યાં ભૂલ થઈ હોય ટિક કરી ભાવ લખી અને તમને આપી દે, તો શું થયું? એક પ્રકારની ભૂલ. આમ સરખો હોદ્દો ધરાવતા અધિકારી પણ એકબીજાને મેમો આપી શકે. ઉપરી અધિકારી નીચેના
હોદ્દો ધરાવતા અધિકારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર, બરાબર, મધ્ય સપાટીમાં હું અધિકારી છું કોઈ વિભાગનો અને તમે કર્મચારી છો ને કાર્યમાં ભૂલ કરો છો તો હું તમને શું કરું છું, મેમો આપું. આગળ ભણશું. મેમો એ યાદ શક્તિ અપાવવાનું કાર્ય કરે છે. પોલીસે મને મેમો આપ્યો, મેં પૈસા આપી દીધા, મારી જવાબદારી પૂરી એવું નહીં, પણ મને એણે યાદ અપાયું કે તમારી પાસે લાઇસન્સ નથી, તમારી પાસે PUC નથી, તમારી પાસે આ ડોક્યુમેન્ટ્સ નથી, એટલે આ દંડ. નેક્સ્ટ ટાઈમ આ દંડ ન થાય એનું ધ્યાન આપજો. ઉપરી અધિકારી મને તરત કહેશે કે આ તમારી ભૂલ લેખિતની અંદર, જો હવે આ ભૂલ થશે તો પગાર કપાશે અથવા નોકરી છોડીને જતા રહેવું પડશે, તો મારે નિયમનું પાલન કરવું પડે. એટલે સાચી બાબત કહું તો મેમો એક હકારાત્મક ખ્યાલ છે, નકારાત્મક નથી. પણ હું વ્યક્તિ તરીકેને નકારાત્મક શીખવું છું. હું એવું બોલું છું કે બોસે મને કાઢી મૂક્યો, પોલીસે મને પકડ્યો. પણ પોલીસે શું કામ પકડ્યો એનું કારણ ચકાસો, તો ભૂલ મારી છે. બોસે શું કામ નોકરીમાંથી કાઢી મૂક્યો, કારણ તપાસો, તો ભૂલ મારી છે. તો જો આ ભૂલ ન કરવી હોય તો જ્યારે પણ મેમો મળે, એક વખત મળ્યા પછી એ ભૂલને ત્યાં આગળ સુધારો કરવો જરૂરી બને. જેથી બે વસ્તુ યાદ રાખજો, મેમો હકારાત્મક છે, નકારાત્મક નથી, અને બીજું, મેમો મળે એટલે તમારી યાદશક્તિ ઢંઢોળવાનો, તમને કોઈ નિયમથી પરિચિત કરવાનો અને તમારી ભૂલ બતાડી એ ભૂલ સુધારવા માટેનો એક મોકો આપવાનો ખ્યાલ કોની અંદર રહેલો છે, મેમાની અંદર રહેલો છે. મેમાના લક્ષણો, જે અંતર્ગત મેમો જે છે, પહેલું, વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. પોલીસવાળા પાસે ડાયરી છે, તરત જ નામ નંબર ગાડી નંબર લખશે, જે ભૂલ થઈ દંડ થયો, દંડ દંડની રકમ અને પહોંચાવી દેશે. તો એ શું થયું, પ્રિન્ટેડ છે વિધિસર. જ્યારે મારી કંપનીમાં હું એક કાગળ ઉપર સહી સિક્કા કરીને લખું તો એ શું બને, અવિધિસર બનતો હોય. સેકન્ડ, મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે. એટલે ઉપરી અધિકારી જ પોતાના કર્મચારીને આપી શકે, અથવા હું મારા લેવલનો કર્મચારી હોય તો જ આપી શકું. હું નિમ્ન કક્ષાનો હોઉં અને ઉચ્ચ કક્ષાના કર્મચારીને મેમો આપી શકતો નથી. ત્રીજું, ક્યારેક કર્મચારી પોતાનો હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવે. ક્યારે પાઠવે છે? પોતાનો હક ગુમાવવાનો થતો હોય, જ્યારે કોઈ મુશ્કેલી હોય અને ઉપરી અધિકારીની ભૂલ હોય, તો નીચેના કર્મચારી પણ પ્રમાણિક હોય તો એ પોતે ત્યાં આગળ મેમા દ્વારા એની યાદશક્તિ શું કરે, ઢંઢોળવાનો પ્રયત્ન કરતા હોય છે, બરાબર. ત્યારબાદ ચોથા મુદ્દાની અંદર, સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારી દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે. હું અને તમે બંને સમકક્ષ છીએ. હું ખરીદ વિભાગનો અધિકારી, તમે વેચાણ વિભાગના અધિકારી છો, તો તમે ત્યાં આગળ જ એકબીજાને યાદ અપાવવા માટે, નિયમ પાલન કરવા માટે આપણે ત્યાં આગળ મેમો આપવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. મેમાનો ખ્યાલ મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેની ચોક્કસ બાબતને શું કરવાનો છે, યાદ આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઇઝી ટ્રીક કરતો જાઉં છું. અગાઉ વાત કરી તેમ ચોક્કસ બાબત મારે તમને યાદ અપાવવાની છે, એ બાબત હોય તો તમારા સંબોધીને હોય તો મારે તમને જ આપવો પડે. મેમાનું લખાણ સીધી અને સરળ શૈલીમાં હોય, આડકતરી રીતે કોઈ પણ અન્ય બાબત એમાં દર્શાવવામાં આવતી નથી. જે ભૂલ હોય એનું સ્પષ્ટીકરણ એની અંદર કરવામાં આવતું હોય. મેમાની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય. જરૂર લાગે તો પોલીસ પાસે રહેલી ડાયરી ટૂંકમાં છે કે ટૂંકમાં તમારી ભૂલ ત્યાં લખી, અમાઉન્ટ લખીને એટલો દંડ થયો, કે જ્યારે કોઈ કંપનીની અંદર કોઈ કર્મચારી ભૂલ કરે ને મેમો પાઠવવામાં આવે, તો ઘણી વખત એ ભૂલને મુદ્દાસર રીતે પણ સમજાવવી ત્યાં આગળ જરૂરી છે. અંડરલાઇન કરેલા પાર્ટ્સ વળી યાદ રાખો અને મેમાની લાક્ષણિકતા સરળતાથી લખી શકાય, વાક્યરચના જાતે બનાવી શકાય છે. કર્મચારી, જે કર્મચારીને સંબોધીને મેમો લખાયો હોય તેનું નામ, હોદ્દો, ખાતાનું નામ વગેરે ત્યાં આગળ લખવું જરૂરી છે, તથા મેમો લખનાર આપનાર વ્યક્તિનું નામ, સાદી ભાષામાં કહું તો ટુ અને ફ્રોમ, બરાબર. મેમો લખાયો હોય, હું તમને સંબોધીને મેમો લખું તો તમારું નામ મારે લખવાનું, તમારો હોદ્દો કયો એ લખવાનું, તમારા ડિપાર્ટમેન્ટનું નામ પણ મારે લખવાનું. ઉપરાંત મેમો લખનાર વ્યક્તિનું ત્યાં આગળ શું કરવાની,
નામ એટલે હું મેમો લખું છું તો મારું નામ અને મારી સિગ્નેચર જરૂરી છે. એટલે હું ઊંચો હોદ્દેદાર છું, તમે નિમ્ન કક્ષાના, મારાથી નીચેના હોદ્દેદારની સંપૂર્ણ વિગત મેમાની અંદર હોવી જોઈએ. સામાન્ય રીતે મેમો સ્વરૂપના પત્ર પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય, બરાબર? પૂર્વ નિર્ધારિત, બરાબર, બીએમ આવી ગયું હશે, અગાઉથી નક્કી કરેલું કોઈ પણ માળખું, જેને શું કહેવાય, પૂર્વ નિર્ધારિત તરીકે ઓળખાય, આ માળખું નીચે મુજબ છે. ઘણી બધી કંપની અગાઉથી જ આવું માળખું ફોર્મની અંદર તૈયાર કરીને રાખે, જેથી એ માળખામાં ખાલી વિગત જ ભરવાની, બીજું કંઈ પણ નહીં, બરાબર? અને ઘણી કંપની આવું માળખું તૈયાર નથી રાખતી, જરૂરિયાત અનુસાર પત્ર સ્વરૂપે તૈયાર કરીને પણ મેમો આપે છે. જોઈએ મેમાનું પૂર્વ નિર્ધારિત માળખું, જેની અંદર લખનાર કંપની મારી છે તો મારી કંપનીનું નામ, સંદર્ભ નંબર એટલે એનો કોઈ કોન્ટેક નંબર, જે તારીખે મેમો લખાય છે તારીખ, પ્રતિ એટલે કઈ વ્યક્તિને કરું છું એ, રવાના કોના દ્વારા હું એ મેમો મોકલું છું તે, કયા વિષય પર મેમો લખાઈ રહ્યો છે તે, ફરીથી કંપનીનું નામ એટલે મારી કંપનીનું નામ, એ વ્યક્તિનો સંદર્ભ નંબર, આજે મેમો લખતો હતો તારીખ, પ્રતિ એટલે એનું નામ, રવાના કોના દ્વારા કરું છું અને કયા વિષય પર મેમો લખાય છે તે. હવે એક, બે અને ત્રણ યાદ આવ્યું કાંઈ, અગિયારમું ધોરણ, પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને ત્રીજો પેરેગ્રાફ વિષય અનુસાર કરવામાં આવે. ત્યારબાદ હું લખનાર છું તો મારી સહી, મારો હોદ્દો, અને જો એ કોઈને અસર કરતી હોય તો નકલ રવાના પણ કરવામાં આવે, બરાબર? માનો કે એ વિષય અન્ય બે ડિપાર્ટમેન્ટના અધિકારીને અસર કરતો હોય તો હું નકલ રવાના અન્ય બે અધિકારીઓને પણ ત્યાં આગળ કરતો હોઉં છું. તો આ હતું મેમાનું પૂર્વ નિર્ધારિત માળખું, કે ઓલરેડી મેં પ્રિન્ટેડ કરેલું છે આની અંદર લખવાનું, પણ ઘણીવાર અહીંયા આગળ મુદ્દાસર લખવું હોય તો લખી શકાતું નથી, કારણ કે જગ્યા ઓછી હોય. તો ઘણી વ્યક્તિ અવિધિસર કરે, આવું માળખું તૈયાર નથી કરતા, પોતાની જાતે જ મેમા સ્વરૂપ તૈયાર કરતા હોય, બરાબર છે? જોઈએ એક નમૂનાનો મેમો, જે અંતર્ગત અહીંયા આગળ વિષય તમને આપવામાં આવ્યો છે, ખરીદીની પ્રક્રિયાનો મેમો આપતો, માહિતી આપતો મેમો. તમને ખરીદી કરવાની કંઈક કીધી છે તો હવે તમે ખરીદી કરી લીધી, એની જાણ ઉપરી અધિકારીને કરી દો એટલે તમારી જવાબદારી પૂરી. તો એ સંદર્ભમાં શું લખાય છે મેમો, જે અંતર્ગત લખે છે નૌકાર ડાયમંડ લિમિટેડ, એડ્રેસ બાપુનગર, અમદાવાદ 380024, સંદર્ભ વ્યક્તિનો કોઈપણ કાલ્પનિક એબીસીડી આંકડા NDLA/192, 27 ફેબ્રુઆરી 2017 મેમો લખાય. પ્રતિ કોને, વહીવટી અધિકારીને, રવાના કર્યું ખરીદી મેનેજરને, કે તમે મને આ જવાબદારી સોંપી હતી એ મેં પૂર્ણ કરી, ખરીદ વિભાગે કરેલ ખરીદી અંગે, બરાબર? ખરીદ વિભાગનો વ્યક્તિએ ખરીદી કરી છે એની જાણ કરે છે. પહેલો પેરેગ્રાફ ભૂતકાળની માહિતી, જનતા ડાયમંડ હાઉસ મુંબઈને 20 ફેબ્રુઆરી 2017 રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. ઓર્ડર અપાઈ ગયો છે 5000 કાચા હીરાનો, એટલે માત્ર જાણ કરે છે કે આ 20મી તારીખે ઓર્ડર અપાઈ ગયો. અને મેમો કઈ તારીખે લખાય છે વિદ્યાર્થીઓ જુઓ તો 27મી ફેબ્રુઆરીએ, બરાબર? તો 27મી ફેબ્રુઆરીએ આ મેમો લખાય છે અને ખરીદ અધિકારીને જાણ કરવામાં આવે છે. હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017 રોજ કરિશ્મા આંગડિયા પેઢી દ્વારા તેઓ મોકલશે, જેની ચૂકવણી પેટે 50,000 માલ સામાન મળ્યાથી રોકડા ચૂકવવાના રહેશે. 20મી તારીખે ઓર્ડર આપી દીધો, 27મીએ લેખિત પુરાવા સ્વરૂપે આ મેમો લખાઈ ગયો, 3 તારીખે આપણને આ તમામ પ્રકારના ઓર્ડર મળી જશે અને ઓર્ડર મળતાની સાથે 50,000 રૂપિયા આપણે એને રોકડા ચૂકવવાના રહેશે. હવે જુઓ લખનાર કોણ, નીતિશ પટેલ જે છે એ ખરીદ મેનેજરે છે આ મેમો લખ્યો. નકલ રવાના કરી હિસાબી અધિકારીને લાગે વળગે, એટલે જુઓ મેં માર્કિંગ કર્યું, ખ્યાલ આવ્યો? ખરીદ વિભાગને તો ખાલી જાણ જ કરવાની કે 5000 નંગ હીરા છે, સોરી હું 50,000 કદાચ બોલ્યો હતો, 5000 નંગ હીરા આવી જશે.
પણ એને પેટે 50,000 રૂપિયા ચૂકવવાના કોને છે? તો કે હિસાબી અધિકારીએ. તો 3 માર્ચે એ 50,000 રૂપિયા એ પણ પાછા કેવા? રોકડા તૈયાર રાખેલા હોવા જોઈએ. તો આ પ્રમાણે મેમો રખાઈ. યાદશક્તિ માટે મેં કીધું તેમ હકારાત્મક ખ્યાલ, પોતાને કામ સોંપ્યું છે, થઈ ગયું છે એવી વિગત આ મેમાની અંદર દર્શાવવામાં આવી છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ મેમો એક્ઝામ માટે મહત્વનો છે, બરાબર. કારણ કે વિદ્યાર્થી સૌથી પહેલું તો અહીંયા એડ્રેસ જ કે વિષય જ સમજી નથી શકતા. વિષય છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો. પહેલું, અજમાયશી સમયગાળો આપણી પરિભાષામાં ટેમ્પરરી પીરિયડ, કામ ચલાવ સમય. હવે કામ ચલાવ સમય અહીંયા કેવો થયો છે? લંબાવવામાં આવ્યો છે. હું આખા મેમાનો પહેલાં સાર કહી દઉં કે કોઈ એક વ્યક્તિને આપણે એકમની અંદર કોઈ હોદ્દા માટે કાર્ય માટે લીધા ત્યારે એવું કીધું કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તમારું કામ જોશું અને આટલા વર્ષ પછી તમારું કામ યોગ્ય હોય તો અમે તમને પરમેનન્ટ કાયમી કર્મચારી તરીકેનો હોદ્દો આપશું. પરંતુ હજી સમયગાળો પૂરો થતાં પહેલાં જ તે નિયમ એકમનો બદલાઈ ગયો કે અજમાયશી સમયગાળો સપોઝ 3 વર્ષનો તો એના બદલે સંચાલકોએ 5 વર્ષ કર્યો છે. તો હવે એ કાયમી થવાનો નિર્ણય ક્યારે લેવાશે? પહેલાં 3 વર્ષ પછી લેવાતો હતો, હવે 5 વર્ષ પછી લેવાશે. અને 5 વર્ષ સુધી હવે કર્મચારીને ત્યાં આગળ રાહ જોવી પડશે એવું પણ ત્યાં આગળ ખ્યાલ આવતો હોય છે, બરાબર. તો આ અજમાયશી સમયગાળો જે છે એ લંબાવવા માટેની ત્યાં આગળ માહિતી આપે છે. એન્જલ ડેરી પ્રોડક્ટ્સ, ગીરમથા, અમદાવાદ 382425. સંદર્ભ નંબર આપે છે 8DP/11/17, 1 માર્ચ 2017. કોને લખે છે? પ્રતિ રોહિત પરમારને લખે છે. અહીંયા રોહિત પરમારની સંપૂર્ણ ડિટેલ્સ આપવાની કોઈ જરૂર નથી. પહેલું, લખનાર કોણ? અંજલિ ડેરી પ્રોડક્ટ્સ, ગીરમથા, અમદાવાદ. પોતાનો સંદર્ભ નંબર 1 માર્ચે લખે છે પ્રતિ રોહિત પરમારને. અને રવાના કરે છે મેનેજિંગ ડિરેક્ટર જે છે તેને ત્યાં આગળ રવાના કરવામાં આવે છે. ત્યારબાદ વિષય, અજમાયશી સમયગાળો લંબાવવા અંગે. ફરીથી રિપીટ કરું, કામ ચલાવ જે સમય છે એનો નિર્ણય લેવાનો હતો કે એને પરમેનન્ટ કરવા કે ન કરવા. હવે એને પરમેનન્ટ કરવા માટેનો સમયગાળો જ લંબાઈ ગયો છે તો એ સમયગાળાની જાણ રોહિત પરમારને કરવાની છે. સાંભળજો, અહીંયા સમયગાળો કોઈ પણ કાલ્પનિક હોય, તમે ધારો તો 1 વર્ષ લખી શકો, 2 વર્ષ લખી શકો, 3 વર્ષ પણ લખી શકો છો, ઓકે. પહેલો પેરેગ્રાફ, ભૂતકાળ. 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમારને 25 જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા, બરાબર. રોહિત પરમારને આપણે ક્યારે લીધો હતો? 25 જુલાઈ 2017ના રોજ. અને એવું કીધું હતું કે અજમાયશી સમયગાળો 1 વર્ષનો છે એટલે 25 જુલાઈ 2016 એને 1 વર્ષ કમ્પ્લીટ થાય, પછી અમે વિચારશું કે એને પરમેનન્ટ કરવો કે ન કરવો, બરાબર. તો આગળ, સંસ્થામાં થયેલા ફેરફાર અનુસાર નિયમ અનુસંધાને કારકુન માટેનો અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. એટલે જે પણ એકમમાં કારકુન તરીકે કોઈ વ્યક્તિને લેવામાં આવે તો એ વ્યક્તિનો સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો. એટલે અહીંયા આગળ 2015એ જ્યારે આપણે એને લીધો, હવે એનો નિયમ 25 જુલાઈ 2017એ નિર્ણય લેવાશે, બરાબર. હવે એને મેચ કરો, લખાય છે ક્યારે? 1 માર્ચે. અને હવે નિર્ણય 25 જુલાઈ 2017એ કરવામાં આવશે, આપણે એની જાણ કરીએ છીએ, બરાબર. શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય 2017 લેવામાં આવશે. જો રોહિત પરમારે રહેવું હોય તો આ નિયમ પ્રમાણે એકમમાં રહી શકશે, જો ના રહેવું હોય તો આ નિયમને ધ્યાનમાં રાખી એના અનુસંધાનની અંદર એ એકમમાંથી છૂટો થઈ શકે છે, બરાબર. તો ખાસ અહીંયા પણ જુઓ, તમે યાદશક્તિ અપાવવા માટે નિયમમાં કોઈ ફેરફાર થયો એની જાણ કરવા માટે અન્ય કોઈ પણ બાબતો માટે મેમો લખવામાં આવ્યો. ફરીથી રિપીટ કરું, અજમાયશી એટલે ટેમ્પરરી પીરિયડ અંજલિ ડેરી પ્રોડક્ટનો ક્લાર્ક માટે હતો 1 વર્ષનો, પણ સમય બદલાય અને નિયમ બદલાઈને શું થઈ ગયું?
2 વર્ષ. તો 2 વર્ષની જાણ એની માટેની સંપૂર્ણ કાલ્પનિક બાબતો જે છે એ આપણે અહીંયા આગળ દર્શાવેલી છે, બરાબર. એની કાયમી નિયુક્તિની શરત જે છે લીધો 2015માં, 1 વર્ષ એટલે 2016માં નિર્ણય લેવાય, પણ નિયમ થઈ ગયો ત્યાં આગળ અજમાયશી સમયગાળો કેટલો 2 વર્ષનો, એટલે હવે એનો નિર્ણય ક્યારે લેવામાં આવશે, 2017ની અંદર લેવામાં આવશે. એટલા માટે ત્યાં આગળ આ પ્રમાણે અજમાયશી સમયગાળો લંબાવવા માટેનો મેમો લખાય. વિદ્યાર્થી મિત્રો, આ મેમો જે છે એ એક્ઝામ માટે ખૂબ મહત્વનો છે. લખનાર છે સમીર શાહ, મેનેજિંગ ડિરેક્ટર કંપનીનો, શોર્ટ ફોર્મ MD તમે કહી શકો છો. તે નકલ રવાના કરી બ્રાન્ચ મેનેજરને, એટલે સમીર શાહ બ્રાન્ચ મેનેજરને જાણ કરે છે કે રોહિત પરમારનો નિર્ણય જે લેવાનો હતો એ હવે 2017ની જુલાઈ મહિનામાં આપણે નિર્ણય લેશું, એ પહેલાં નિર્ણય લેવાનો નથી. જેની જાણ સમીર શાહે કોને કરી? બ્રાન્ચ મેનેજરને. અને બ્રાન્ચ મેનેજર છે એ જાણ કોને કરશે? રોહિત પરમારને. આ પ્રમાણેનો મેમો ત્યાં આગળ લખવામાં આવે અને એ પ્રમાણે મેમાની મહત્વતા જે છે એ ત્યાં આગળ સ્પષ્ટ કરવામાં આવતી હોય. આમ આ પ્રમાણે અલગ અલગ પ્રકારના મેમા લખાતા હોય. ત્રણે ત્રણ મેમો ખાસ લખવું, એટલે કે પૂર્વ નિર્ધારિત માળખું, ખરીદી અંગેનો અને અજમાયશી સમયગાળાનો. અજમાયશી સમયગાળા માટેનો આ જે મેમો છે એ ખૂબ જ મહત્વનો છે. એક્ઝામ માટે 3 કે 4 માર્ક્સમાં આ વખતે પૂછવાની શક્યતા. તકલીફ એ છે વિદ્યાર્થી મિત્રો કે આ અજમાયશી સમયગાળો શબ્દ શું છે એ નથી સમજાતો, એટલે વિદ્યાર્થી લખી નથી શકતા. પણ યાદ રાખવાનું, કામ ચલાવ સમય ટેમ્પરરી પીરિયડને અજમાયશી સમયગાળો કહેવાય. હવે કોઈ ફેરફાર સાથે અજમાયશી સમયગાળો શું થયો છે? લંબાવવામાં આવ્યો છે. 1 વર્ષમાંથી 2 વર્ષ, 2 વર્ષમાંથી 3 વર્ષ, 3 વર્ષમાંથી 5 વર્ષ. કોઈ પણ બાબતને તમે ત્યાં આગળ મેન્શન કરી શકો અને એ અનુસંધાનમાં કોઈ હોદ્દાને ધ્યાનમાં રાખીને તમે આ પ્રમાણેનો આખો જ એક મેમાનું સ્વરૂપ તૈયાર કરી શકો અને એ સ્વરૂપે આખું કાર્ય થઈ શકતું હોય. તો આજના લેક્ચર્સની અંદર આપણે મહત્વની વિગત ભણ્યા, જેની અંદર મેમો, મેમાનો અર્થ, મેમાની લાક્ષણિકતા, મેમાનું પૂર્વ નિર્ધારિત માળખું અને 2 મેમાના ઉદાહરણ. આટલા ટોપિક ખાસ કરી લેજો, એક્ઝામની અંદર આ વખતે 1 માર્કથી લઈ અને 5 માર્ક સુધીની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. ગોડ બ્લેસ યુ.